નમસ્તે બાળકો, ધોરણ બે ગુજરાતી કલ્લો. હવે મરજીભાઈ મરજીભાઈને તો દાણા વાવ્યા, વાંદરા એને બધાએ ના પાડી, કૂતરાએ ના પાડી, કે અમારે કાંઈ નથી કરવું. પછી તો તેને કહે છે કામ, તમારે ખાવું છે તો બધાએ કહે છે ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ. મમ્મી મરગી કહ્યું કલક પ્રકટથી મરગી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે કરમી કેટલું કર્યું હતું, કરી મહેનત એની એકલી નથી હતી. હવે તે એટલે માટે તે એકલી ખાઈ ગઈ. હવે આ જ રીતે ફરીથી વાર્તા કહીએ તો પશુ પંખીના અવાજ સાથે, જેમ કે કલક 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 હું છું એક મરઘી, કામગીરી મરઘીની, મને જડ્યો ઘઉંનો દાણો કલક 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 કલક, ખાઈને ઘઉંનો દાણો આવશે કોણ કલક કલક કલક, આવું હું આવું હું આવું હું આવું, એમ બધા કહે છે. બીજો વિદ્યાર્થી કહે છે મ્યાઉં 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 મ્યાઉં, હું નહીં આવું નહીં આવું. ત્રીજો વિદ્યાર્થી કહે છે હુંફ હુંફ, જે વાંદરાની જેમ બોલે કે હું નહીં આવું હું નહીં વાવું હું નહીં વાવું, હુંફ હુંફ હુંફ. હવે ચોથો વિદ્યાર્થી કહે છે ટેકુક ટેક, હું નહીં વાવું હું નહીં વાવું. બધા વાવવાની ના પાડે છે, પાણી પાવાની ના પાડે, લણવાની ના પાડે, બધું ના પાડે છે. અંતે મરઘી બેન બધું ખાઈ ગયા. અને આ મરઘીનું પીલું ખેતર ખોવાયું છે. તે મરઘીને તેના પીળા એના પોતાના બચ્ચા સાથે જવાનું છે, એટલે ત્યાંથી તમારે રસ્તો કરીને તમારે જાતે તે બનાવી અને તેના પીલા સાથે મેળવી દેવાનું છે. હવે આ તમે આમાં આપ્યું છે, આ બધું PDF ફાઇલમાં આવી જશે, એટલે તેમાંથી જોઈને તમે આ નોટમાં ઉતારી દેશો. હવે આમાં જોઈ લો શું છે, 1 2 3 4 5 6 જો આપેલા છે. ચિત્ર જોઈને કહો અને તમે લખો આમાં શું કરે છે. જો ચિત્રમાં આ જો પહેલું ચિત્ર છે તે શું છે, તે વાળે છે. પછી બીજામાં હેન્ડ વોશ એટલે હાથ ધોવે છે. પછી ત્રીજામાં છે તે વાસણ સાફ કરે છે. ચોથામાં ચકલીને ચણ નાખે છે. પછી પાંચમામાં પપ્પાને પાણી આપે છે, બાળક પપ્પાને પાણી આપે છે. અને છઠ્ઠામાં બાળક છે પોતાનું દફતર ગોઠવે છે નિશાળે જવા માટે. આમાં એક ગીત ગાઈએ, એક હતી છોટી તેને બે ચોટી, ચોટી ખાય રોટી કોઈ ન ખાય ખાય મોટી, છોટી થાય મોટી છોટી મોટી થાય નહીં, સાયકલ શીખાય નહીં, છોટી સૌનું માને પછી દવાખાને, ડૉક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે ખા હા સાહેબ હા, એને કહે છે તું દાળ ખા હટકે છોટી મોટી થઈ જાય, ડૉક્ટરનું કહેવાનું એમ થાય. હવે આવી છે જલેબીની નારી લારી. મોટું કહે છે હા 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 જલેબીની લારી આવી. હવે છોટું એમ કહે છે અરે પણ આ જલેબી તો ખૂબ ખુલ્લી છે, ભલે ને ખુલ્લી હોય તો જ આપણને દેખાય જ ને. તો છોટું કહે છે આપણે દેખાય તે માખી નહીં દેખાય છે. મોટું કહે તેમાં વચ્ચે માખી ક્યાંથી આવી, વચ્ચે નહીં લારી સાથે જુઓ, જો તમે લારી પછી કેટલી બધી માખી છે. મોટું કહે છી છી છી, એ તો જલેબી ખાવા, એ તો જલેબી ખવાય જ નહીં. છોટું કહે જલેબી ખવાય પણ આવી ખુલ્લી જલેબી ન ખવાય. મોટું કહે ઓહો હવે હું આ લારી એકડી કે દુકાનમાં ખુલ્લું રાખેલું કોઈ પણ વસ્તુ ખાઈશ નહીં. એટલે જો આમાં બાળક પણ પોતે સમજે છે કે ખુલ્લી વસ્તુ પણ ખવાય નહીં, તેથી રોગ લાગુ પડે. એટલે તે કહે છે કે ખુલ્લો ખોરાક હોય એવી રેકડીમાં હવે હું કોઈ ખાઈશ નહીં. હવે જલ્દી જલ્દી ટીની કહે છે જલેબી ખા મીની, સ્કૂલે જવાનું મોડું થાય છે. હવે મીની કહે છે રોટલી અડધી કરી બે જ ઓળિયામાં ખાઈ જાઉં. ટીની કહે ઓ ભીમની ભત્રીજી, એમ રોટલીના ડૂબજા ન મળે.
વિની કહે છે દાળ ભાત ગળી જાઉં. ટીની કહે ના ના એમ કંઈ ખોરાક ચાવ્યા વગર ગળી ન જવાય. તો શું કરું, વાતો ન કર અને ચાવીને ચાવીને ખા. હવે જો આ ટીની ને મીની બે વાતો કરે છે કે જલ્દી તું ખાઈ લે, આપણે નિશાળે જવાનું મોડું થાય તો એને કહે છે કે હું જલ્દી જલ્દી ખાઈ લઈ, તો ડૂચા મારીને ખાય છે, ચાવતી નથી, એટલે કહે છે કે ચાવીને ખાવું જોઈએ, વાતો કરવાનું નહીં અને ખાવાનું જલ્દી પતાવવાનું છે. આવા સવાજ રજૂ કરતી વખતે વાક્ય બોલવામાં લેખા આરોહ અવરોહ અને અભિનયની જરૂર પડે છે. તો સૌ વિદ્યાર્થીઓ શીખવે એક પાત્રમાં સંવાદ અને બે વખત કરીને બતાવો. સંવાદ પૂરા થાય પછી ખોરાકની અંગેની સારી નથી તેવો અંગે ચર્ચા કરો અને બા પહેલાં બાગમાં દોડી દોડીને જાઓ. ચાલો ગીત ગાઈએ, એ આ એક ગીત ગાય છે. જો બાગ સરસ મજા દેખાય છે, દોડી દોડીને બાગમાં ગીત ગાવાનું મન થાય છે. અને હવે આટલા પાઠમાં સમજૂતી છે કે તમારે ચાવીને ખાવાનું, ખુલ્લી વસ્તુ નહીં ખાવાની અને મરઘીની જેમ મહેનત કરવાની, મહેનત કરીને ખાવું, એ આ પાઠનો ઉદ્દેશ છે.